તો મિત્રો તમારું સ્વાગત છે, હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ પર. મિત્રો આજે આપણે ધોરણ 10 માટે જે લોકો 2023 માર્ચની અને પ્રિલિમની બોર્ડની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને એમને ગણિતમાં સારા માર્ક્સ લાવવા છે એના માટે આ સ્પેશિયલ વિડીયો છે. આમાં હું તમને ચોપડીના અને બધા દાખલાના ઉદાહરણ એવા ટીક કરાવીશ કે જે જનરલી તમારે છોડવા જ ના જોઈએ, પહેલાં એ સોલ્વ કરવા જ જોઈએ, બરાબર ને? એના વગર તમારે એક્ઝામ આપવા મીન્સ તમે એટલું બધું સફળતા ના મળે. તો પહેલાં તમારે આ દાખલાઓ ગણી નાખવાના છે, એવા મોસ્ટ ટાઈમ બી દાખલાઓ છે આ જે આખી ચોપડીના. તો તમે ચોપડી લઈ લેજો અને ચોપડીમાંથી જે જે પ્રશ્ન હું કહું છું એ ટીક કરી લેજો અને આ જે દાખલાઓ જે હું કહું છું એ બધાને તમે એક નોટમાં કે એક ચોપડામાં લખી લો, જેથી તમને શું થાય કે ખ્યાલ રહે કે કઈ કઈ વસ્તુ આઈએમપી છે અને કઈ કઈ વસ્તુ એટલે બહુ જરૂરી છે. ઓકે, અને બીજી વસ્તુ મિત્રો, આમાં એમસીક્યુ નથી કવર કર્યા, નાના નાના પ્રશ્નો જે છે એના માટે મેં અલગ દરેક ચેપ્ટરના અલગ અલગ વિડીયો બનાવેલા છે, એ તમે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, જોઈ લેજો. કેમ કે એમસીક્યુમાં બહુ વેરાયટી હોય છે નાના નાના પ્રશ્નોમાં, એમાં ગમે તે પૂછી શકે છે. પરંતુ પહેલાં મોટા દાખલા ગણી નાખો, જેથી તમને શું થાય કે એની રીત પણ ખબર પડી જાય કઈ રીતે જવાબ આવે છે. તો લેટ સ્ટાર્ટ વિથ ધ ચેપ્ટર નંબર 1. આપણી પાસે ચેપ્ટર નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. પાઠ્યપુસ્તકના ઉદાહરણ છે પહેલો અને ચોથો અને ત્રીજો, સોરી પહેલો અને ચોથો ખાલી ઉદાહરણ. સ્વાધ્યાય 1.1માં ત્રીજો, દાખલા એકદમ ઓછા જ હશે મિત્રો. સ્વાધ્યાય 1.2માં બીજો, આ દાખલા પહેલાં આપણે ગણી લેવાના. અને ત્રીજો 1.2માં બીજો, ત્રીજો, ચોથો, સાતમો. અને પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 9, આ બહુ સારો છે. પછી 1.4માં પ્રશ્ન બીજો. તો આ થઈ ગયું છે ચેપ્ટર 1, બહુ ઓછું છે. ચેપ્ટર 2 તરફ આવી જઈએ આપણે. તો ચેપ્ટર નંબર 2 પર આવી જઈએ મિત્રો. સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 1માં પહેલો અને ત્રીજો, પ્રશ્ન 2માં પહેલો અને બીજો, આ બે કરી લેજો. અને આગળ વધીએ આપણે ઉદાહરણ નંબર 7 અને 9. એના પછી સ્વાધ્યાય 2.23નો પહેલો પ્રશ્ન, ઓકે, અને ત્રીજો પ્રશ્ન, બરાબર, પહેલામાં પહેલો જ કરજો અને ત્રીજો પ્રશ્ન એ અગત્યનું છે. અને આગળ વધીએ 2.4માં પ્રશ્ન 2 અને 4, અને બીજા તો ભાઈ હવે નાના પ્રશ્નો છે. ઓકે, તો આ થઈ ગયું છે ચેપ્ટર નંબર 2. હવે આજે ચેપ્ટર નંબર 3 ઉપર, જેમાં સ્વાધ્યાય 3.3 ઉદાહરણ પહેલો, પહેલાં તો 3 જીધું ચેપ્ટર, ઉદાહરણ પહેલો 3.1માં પહેલો, પછી ઉદાહરણ 5, એના પછી 3.2માં પહેલો અને પ્રશ્ન 2નો ત્રીજો, પછી છે પ્રશ્ન નંબર 4, 3.2માં જ પ્રશ્ન નંબર 4, 5 અને 6 ડબલ આઈએમપી છે, અને 7. પછી 3.3માં પ્રશ્ન 1માં ચોથો, પછી પ્રશ્ન 2 એક અલગ જ છે, અને પ્રશ્ન 4 ટેક્સી ભાડુંવાળું. ઉદાહરણ નંબર 11, 3.4માં પ્રશ્ન નંબર 1માં કયો છે ચોથો, અને પ્રશ્ન નંબર 2માં ત્રીજો. 3.5માં પ્રશ્ન નંબર બીજો, 3.5માં જ પ્રશ્ન નંબર 4, અને 4માં પહેલો અને ત્રીજો અને ચોથો, પહેલો ત્રીજો અને ચોથો પ્રશ્ન નંબર. પછી ઉદાહરણ નંબર 19, પછી 3.6માં પ્રશ્ન નંબર 1, 2, 3, 5, 6, પ્રશ્ન નંબર 2નો પહેલો, બીજો, ત્રીજો, અને પ્રશ્ન નંબર 3.7માં પ્રશ્ન નંબર 4. આ થઈ ગયું છે. હવે ચેપ્ટર નંબર 4 ઉપર આવી જઈએ, દ્વિઘાત સમીકરણ. એની અંદર આપણી અંદર જે છે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 4, 5, 6, સ્વાધ્યાય 4.2માં ત્રીજો, ચોથો અને પ્રશ્ન નંબર 2નો બીજો, પછી ચોથો પ્રશ્ન આ 4.2માં. પછી આગળ વાત કરીએ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 7, 8, ઉદાહરણ બહુ અગત્યના છે, 7, 8, પછી છે 14 અને 15, અને 4.3માં, સ્વાધ્યાય 4.3માં પ્રશ્ન નંબર ત્રીજો, પછી ત્રીજો આવી ગયો છે પ્રશ્ન નંબર પહેલાંનો ત્રીજો, સોરી, અને પ્રશ્ન નંબર ત્રીજો, બરાબર ને, એ, અને પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 8, દાખલા નંબર છે જે 9 અને 11. પછી 4.4માં પ્રશ્ન નંબર 1માં 1 આખો, પછી પ્રશ્ન નંબર 2 આખો, આ બહુ અગત્યના છે પ્રશ્નો. અને આગળ આવી જઈએ હવે ચેપ્ટર નંબર 5, સમાંતર શ્રેણી, જેમાંથી ઘણું બધું પૂછાય છે આપણે. સમાંતર શ્રેણીમાં જે અગત્યના છે એ છે ઉદાહરણ નંબર 4, 5, 6, 7, 8,
બરાબર આમાં દાખલા વધારે પૂછાય છે, ગયા વખતે આમાં 10-12 માર્ક્સનું પૂછાયેલું છે બોર્ડમાં 5.2માં. પછી છે આપણે છે આગળ વાત કરીએ 5. ઉદાહરણ 11-13 5.3ની અંદર વાત કરીએ તો પ્રશ્ન નંબર 2નો પહેલો, પછી પ્રશ્ન નંબર 3નો પહેલો, ત્રીજો, આગળ વાત કરીએ તો 9મો, ઓકે, આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 12 આનો દાખલો જ છે આખો, અને 20 આટલો થઈ ગયો, અને 5.4માં તો કોઈ લાગતું નથી, બરાબર મોટા દાખલા છે. આ જે છઠ્ઠા ચેપ્ટર ઉપર, છઠ્ઠા ચેપ્ટરમાં જે છે ત્રિકોણની, જે શું છે ચેપ્ટરનું નામ, ત્રિકોણની સમરૂપતા, આ ત્રિકોણ ખાલી, એમાં સ્વાદે 6.1ની પહેલી ખાલી જગ્યા, એ અગત્યની જ્યાં ખાલી જગ્યા ક્રિએટ કરી દઉં. અને પછી 12મો પ્રશ્ન છે સમરૂપ આકૃતિ, એ પણ સારો છે, અને આમાં તો પ્રમેય તમને ખબર છે, સમપ્રમાણતાના પ્રમેય, અને પ્રમેય તો આમાં મોટે કરવાના જ છે મિત્રો, સમપ્રમાણતાનો પ્રમેય, પછી પેલો પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનો પ્રતિપ્રમેય, એટલે આમાં દાખલા પૂછાય એકાદ તો જોઈ લેજો. 6.2માં પહેલો પ્રશ્ન. પછી આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 5 અને 7, આ ઉદાહરણ છે 5 અને 7, અને પછી 6.3માં એની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1માં ચોથો દાખલો છે, છઠ્ઠો દાખલો છે પ્રશ્ન નંબર 1માં, છઠ્ઠો પ્રશ્ન 2, આ ખાલી જગ્યા માટે ટીક કરાયું છે, દાખલામાં વધારે નહીં. પછી એક 15મો દાખલો છે આની અંદર જ, કયા સ્વાધ્યાયની અંદર, 6.3માં જ 15મો દાખલો, 6 મીટર ઊંચા શિરોલંબ વાસવાળો, અને પછી છે 6.4માં પહેલો દાખલો, બહુ અગત્યનો છે, ડબલ આઈએમપી છે, પહેલો દાખલો તો મુકાય જ નહીં, પૂછાય છે. અને એક 8મો નાનો નાનો પ્રશ્ન છે, અને એક 11મો પ્રશ્ન છે, ઉદાહરણ 11 ઉદાહરણ 11 એક નિશાની વાળો છે. 6.5માં પહેલો પ્રશ્ન પાયથાગોરસ વાળો, પહેલો પ્રશ્ન જોઈ લેજો, પહેલાનો એક જોશો તો એ આવડી જશે. અને 9મો પ્રશ્ન છે, 9મો 10મો 11મો, ઓકે, આટલા દાખલા, આ પહેલાં પ્રમેય ના કર્યા હોય તો આ કરી લેજો, પણ પ્રમેય પહેલાં કરજો તો પછી દાખલાની વધારે જરૂર નહીં પડશે. અને આગળ વાત કરીએ હવે આ ભૂમિતિ 7મો ચેપ્ટર જે છે, 7મા ચેપ્ટરમાં 7.1માં કશું છે ભાઈ, આ ત્રીજો પ્રશ્ન 7.1માં, ત્રીજો, 7મો 8મો 9મો અને 10મો, ઉદાહરણ 6 ઉદાહરણ 7 ઉદાહરણ 8 9 10, ઓકે, અને 7.2માં પ્રશ્ન નંબર 5, પછી છે 7 8 અને 9, પછી પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 14 આ થઈ ગયું છે, ઉદાહરણ નંબર 13 પણ ટીક કરી લેજો, બહુ સારા છે 13 અને 14, અને 7.3ની અંદર બીજું કશું નથી, 7.4માં બીજું કશું છે નહીં, ઓકે ઓકે. તો આ 7મું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. આગળ વાત કરીએ 8મું ચેપ્ટર, જેમાંથી હું નથી ટીક કરાવતો, બેઝિકવાળાને સ્ટાન્ડર્ડવાળાને અલગથી ટીક કરાવી દઉં, 8મામાં કશું નહીં, 9મામાં કશું નહીં, 10મામાં આવી જઈએ, 10મામાં ટીક કરાવી દઈએ થોડું ઘણું, એકાદ 10.1નો જે પહેલો છે, છે પહેલો પ્રશ્ન, પહેલો 10.1 આખો સારો જ છે, 10.1 આખો અગણી નાખજો, આમાંથી એકાદ માર્ક્સ તો પૂછાઈ જશે તમને કહી દઉં છું. પછી એક પ્રમેય છે, વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ હોય છે સરખી હોય છે, અને પ્રમેય બીજો છે 10.1 પ્રમેય, અને પ્રમેય 10.2 બંને કરી નાખજો, પ્રમેય પૂછાય છે. 10.2માં પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન, 10.2માં 1, 2, 3 અને છઠ્ઠો પ્રશ્ન, અને બીજો છે 7મો, બહુ ઓછા દાખલા છે વર્તુળમાં, વર્તુળમાં આનાથી વધારે કશું છે નહીં, લે પૂરું થઈ ગયું વર્તુળ, ઓકે. રચનાની વાત કરીએ તો રચના તમે બધી દોરો રચના, કેમ કે રચનામાં કેવું છે કે તમે કોઈ પણ દો પૂછાઈ શકે છે, રચનાને છોડાય નહીં, હું તો એમાં એમ બી આપતો નથી, પણ છતાંય તમને કહું તો 11.2ની બધી રચના અને 11.1ની બધી રચના કરી લો ભાઈ, અને રચનાનું રિસેપ્શનનો લિંક તમને મળી જશે, ના મળે તો આખું મેં શીખવાડી છે, ઓકે. રચનામાં રિસ્ક નહીં લેવાનો બગા, નહીં તો ખાલી ખોટા પાસિંગ માર્ક્સ જતા રહેશે તમારા, જેને પાસ થવાની વાત છે, જેને સારા લાવો એને રિસ્ક ના લેવાય, ઓકે. હવે આ જે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એ પણ 2 માર્ક્સનું છે, તો આના સૂત્રો ખાલી કરી નાખજો, એમાં ટીક નથી કરાવતો 12મામાં. હા, 13મામાં વધારે માર્ક્સનું પૂછાય છે, તો 13મામાં ટીક કરાવી દઈએ આપણે, 13મામાં છે પૃષ્ઠફળના ઘનફળમાં તમને સારા સારા દાખલા મને મળી જશે, ટીક કરાવી દઉં છું. ઉદાહરણ નંબર તમે કરી લો, ઉદાહરણ નંબર આમાં કરી લો ભાઈ, હા, ઉદાહરણ નંબર 3 અને 4, ઓકે. 13.1માં ત્રીજો દાખલો, પછી એક છે દવાવાળો છઠ્ઠો દાખલો, અને એક છે ચોથો દાખલો, 3, 4, 6, ઓકે. આ થઈ ગયું છે 13.1. હવે આવી જઈએ 13.2 ઉપર, ઉદાહરણમાં કોઈ છે સારું, આ ઉદાહરણમાં સારું છે ભાઈ, ઉદાહરણમાં હા આ સારું છે, છઠ્ઠો દાખલો જ્યુસ વેચવાવાળો, બરાબર ને, તો એ નક ચોરી કરે છે એનો દાખલો છે. અને 13.2ની અંદર વાત કરીએ તો એ ગુલાબજાંબુવાળો ત્રીજો દાખલો મોસ્ટ ટાઈમ બી છે 13.2, અને એક બીજો દાખલો રસેલ એન્જિનિયરિંગવાળો બીજો અને ત્રીજો. અને આગળ વાત કરીએ ચોથો દાખલો, સારા સારા દાખલા છે આની અંદર 4 માર્ક્સમાં ચોથો. પછી આગળ વાત કરીએ તો એક દાખલો સારો છે 7મો દાખલો, ઓકે. હવે ઉદાહરણની અંદર આવી જઈએ, આગળ ઉદાહરણમાં તો
ઉદાહરણમાં એક છે, દસમું ઉદાહરણ લઈ લેજો, એ સારું છે, અને એક અગિયારમું, દસ અને અગિયાર. 13.3માં એક સારા સારા દાખલા છે, એમાં પણ એ પણ તમને નાના નાના ચાર માર્ક્સ આવી જશે. બીજો પછી એક કૂવાવાળો છે, એ છે આપણો પાંચમો અને ચોથો, ચોથો પાંચમો અને એક નવમો. આગળ વાત કરીએ તો પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં ઉદાહરણ નંબર 12મો, પછી 13.4માં તુર્કીવાળો આ દાખલો, ત્રીજો ચોથો આ બંને આઈએમપી છે, બીજો ત્રીજો ચોથો આટલું કરી લેજો, અને પાંચમો આટલા ના મુકાય. આ થઈ ગયું તમારું 13મું ચેપ્ટર. અને હવે આવી જઈએ આપણે આંકડાશાસ્ત્ર. ભાઈ આંકડાશાસ્ત્રમાં તમને 14.1ની વાત કરીએ તો 14.1માં પહેલો બરોબર, પછી ત્રીજો એ સારો છે, ચોથો, પછી છે સાતમો, આઠમો બહુ પૂછાય છે, આ તો આંકડાશાસ્ત્ર તો છોડાય નહીં. આઠમો આગળ વાત કરીએ તો ભાઈ ઉદાહરણ નંબર 4, આ તો કોઈને ખબર જ નહીં, 4 તો પણ કરી દઈએ 4. પછી આવીએ 14.2માં ત્રીજો, પછી 14.2માં ત્રીજો છઠ્ઠો, ઓકે. અને આગળ વાત કરીએ તો ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8, 14.3ની અંદર આવી જઈએ આપણે, 14.3ની અંદર ચોથો છઠ્ઠો. અને આગળ વાત કરીએ ભાઈ ભાઈ મેરે ભાઈ, હા ઉદાહરણ નંબર કયો છે, લે આ ઉદાહરણની 14.2નો બીજો દાખલો, અને હા ઉદાહરણ નંબર 9 છે. તો આ થઈ ગયું છે 14મું ચેપ્ટર, એન્ડ લાસ્ટ વન 15મું. આ જે સંભાવના જેમાં સારામાં સારા દાખલા છે, સંભાવનામાં એક લઈ લો ઉદાહરણ નંબર 7 બરાબર, ઉદાહરણ નંબર પછી લઈ લો 12, હા 11 અને 12, બે 15.1ની પહેલી ખાલી જગ્યા બધી, આ બહુ સારામાં સારી ખાલી જગ્યા છે. પછી પાંચમો દાખલા નંબર, હવે દાખલા ટીક કરાવજો, 15.1 એક સ્વાદે છે, પાંચમાં તો કેવું છે કે સ્વાદે 15 આખું ગણી નાખવાનું, ભાઈ શું જાય છે આટલા બધા માર્ક્સ છે બેઝિક વાળા, તો 5, 9, પછી 13, 14, પછી 12મો અને 15મો, ઓકે, અને 23મો, ઓકે. તો આ થઈ ગયા છે મિત્રો ટોપ રેટેડ દાખલાઓ જે તમારે મુકાય નહીં. તો પહેલાં આટલા દાખલા ગણી લો, પછી જે તમને સ્ટાન્ડર્ડવાળાને માટે પણ હું અલગથી વિડીયો બનાવીશ, અને આ સ્ટાન્ડર્ડવાળા પણ આ પહેલાં તો ગણવાનું છે, કેમકે આ પણ બહુ મહત્ત્વના દાખલા છે. જો સ્ટાન્ડર્ડ અને બેઝિકમાં ફરક એટલો જ છે કે અમુક ચેપ્ટરમાં સ્ટાન્ડર્ડમાં વધારે માર્ક્સ પૂછાય છે અને બેઝિકમાં અમુક ચેપ્ટરના વધારે પૂછાય છે, ઓકે. તો આટલા દાખલા બહુ અગત્યના છે, તમે આટલા તૈયાર કરી નાખો, બીજા તમને હું પછી અગત્યના વિડીયો મળતા રહેશે. અને જો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, અને જો આટલા દાખલા કરીને જજો, પ્રિલિમમાં તમને ખબર પડી જશે કેટલું તમારા કામમાં આવે છે. તો તૈયારી કરો, આગળ વધો, શુભમ.